તો આ સાથે વડોદરાથી અન્ય એક મહત્વના સમાચાર. વડોદરાની MS યુનિવર્સિટીના VC સામે ફરી ફરિયાદ ઉઠી છે. વાઇસ ચાન્સેલરના મનસ્વી વલણના કારણે પ્રોફેસર વિજય પરમારે ચીફ વોર્ડનના પદેથી રાજીનામું આપ્યું છે. વર્ષ 2015થી ચીફ વોર્ડન પદે હતા વિજય પરમાર. એટલું જ નહીં, કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરે પણ રાજીનામું આપ્યાની ચર્ચા સેવાઈ રહી છે. જોકે કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરને યુનિવર્સિટીની હેડ ઓફિસ પર બોલાવી રાજીનામું પાછું લઈ લેવા લીધા હોવાની ચર્ચા સામે આવી. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિ. જી રવિ, વડોદરાની MS યુનિવર્સિટીની ફરી ફરિયાદ એક સામે આવી છે, VC સામે ફરી ફરિયાદ ઉઠી છે, શું જાણકારી? બિલકુલ, બનશી વાત કરવામાં આવે તો વડોદરાની MS યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે તે સતત જ્યારથી તેમની નિમણૂક થઈ છે ત્યારથી તેઓ વિવાદમાં રહેલા છે. તેમની ડિગ્રીની વાત હોય, તેમની નિમણૂકની વાત હોય, તેને લઈને યુનિવર્સિટીના પ્રોફેસરો જ અને સિનેટ સિન્ડિકેટ સભ્યો જ અવારનવાર સવાલો ઉઠાવતા રહે છે. ત્યારે આ તમામ ઘટનાઓના પગલે હવે જે યુનિવર્સિટીના પ્રોફેસરો છે તેઓ વિવિધ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. ટેકનોલોજી ફેકલ્ટીના જે પ્રોફેસર છે, જેઓ ચીફ વોર્ડન પદ પર છેલ્લા 2015થી હતા, તેઓ વિજય પરમારે એકાએક રાજીનામું ધરી દીધા અને સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. વાત એવી સામે આવી રહી છે કે બે જવાબદાર વાઇસ ચાન્સેલરના મનસ્વી વહીવટથી નારાજ થઈને રાજીનામું આપ્યા હોવાની ચર્ચા અત્યારે યુનિવર્સિટીમાં થઈ રહી છે. સાથે જ કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર પણ રાજીનામું ધરી દીધું હતું, પરંતુ તેમને યુનિવર્સિટી હેડ ઓફિસ પર બોલાવીને સમજાવી લીધા હોવાની પણ વાત સામે રહી છે. તેમને પોતાનું રાજીનામું પરત લઈ લીધું હોવાની પણ અત્યારે ચર્ચા થઈ રહી છે. પરંતુ જે રીતના એક બાદ એક પ્રોફેસરો હોય કે પછી યુનિવર્સિટીના જે ડિપાર્ટમેન્ટના હેડ હોય તેઓ યુનિવર્સિટી હેડ ઓફિસના જે મનસ્વી નિર્ણય છે તેનાથી નારાજ થઈને રાજીનામા આપી રહ્યા છે. જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.